नमस्कार खेडूत मित्रों, अमारी यूट्यूब चैनल खेडूत परिवार में तमाम खेडूतों हार्दिक स्वागत है। खेडूत मित्रों, आज बात करीशु बाजरी की खेती विषय, तो चलो खेडूत नो परिचय लिए। तमारू नाम? मक्काजी हरिजी। गाम? चांदेसर। तालुको? शिवपुर। जिल्लो पाटण। पाटण। हाँ, ते बाजरी नु वावेतर क्यारे करेलू हतु? पहला महीना नी शुरुआत में, जान्युआरी महीना। आपणा विस्तार में जनरली खेडूतो लगभग मार्च महीना नी शुरुआत में बाजरी नु वावेतर करे। तो तमे बे थी अढी महीना बाजरी नु वावेतर वेला केम कर्यु हतु? एटले टेस्ट करवा माटे, શિયાળામાં બાજરી થાય કે ના થાય? થાય કે ના થાય એના માટે ટેસ્ટ કર્યું. તો અત્યારે રિઝલ્ટ પ્રમાણે બાજરી નું ઉત્પાદન તો સારું મળે એવું લાગે છે. હા, એ તો તમારે જોયું કે શાક નહીં બી હાલે, તો શિયાળામાં વાવેતર કર્યું હોય તો પણ બાજરી નું અત્યારે જોવા તો પણ કન્ડિશન માં છે. હજી લેટ પડે, હજી 15 મહિના પહેલા હોત ને, તો હજી વાર હજી તો બાજરી વધી ગયું અને પાછળ વધતા ગરમી નહીં પડી. બરાબર, ગરમી નહીં પડી એના કારણે આટલો લેટ પડે આવી છે. બરાબર, તો શું શિયાળામાં બાજરીનું વાવેતર કરાય કે ના કરાય? કરાય, 100% કરાય બાજરી વાવેતર. આપણે જેટલું રે બેડ બે ગાય બાજરી વવરાય શિયાળામાં. બરાબર, તો શિયાળામાં બાજરી આપણે ખેડૂત વાવે તો બાજરી લગભગ શિયાળામાં ઉગે ના, તો તમે બાજરી ઉગાડવા માટે શું કરેલું? બાજરી ઉગા પલાળી મરકોઈ નાખી અને પદમાં ચૂના ટોટી નાખી. ચૂના ટોટી નાખી, બાજરી નાખી, બે થેલીમાં 6 ટોટી નાખી. બરાબર, 3 કિલો બાજરીના બિયારણમાં 6 ટોટી નાખેલું. બાજરી માં પાણી કેટલા આપેલા છે? પાણી ઓછામાં લગભગ 7 પાણી. 7 પાણી થઈ ગયા. 7 પાણી હાલે. અત્યારે લગભગ બાજરી તૈયાર થઈ ગઈ છે. લગભગ કેટલા દિવસમાં કાપવાની ચાલુ કરવાની? અઠવાડિયાની અંદર બાજરી વાઢવાની શરૂઆત કરવાની. ચાલુ કરી દે. શું લાગે કેટલું ઉત્પાદન મળશે? ઉત્પાદન તો સાહેબ નવે ને એવું છે, આજે મળશે. આપણે તો રિઝલ્ટ સારું મળશે એવું અંદાજ છે. મને તો રિઝલ્ટ સારું મળશે, હા એવું અંદાજ છે. બરાબર, સારા મારું રિઝલ્ટ મળશે. બાજરી દાણો પણ સારો બન્યો છે? હા, દાણો પણ બરાબર મળી. આ બાજરી છે ને, પછી બાજરી એવું ચોખ્ખું દેખાય છે. તો પેલું સર જયારે આ વર્ષે વાતાવરણ સારું નતું, ગરમી ના પડે તો પણ બાજરી સારી થઈ, અને ગરમી હોત ને તો આ દિવસે બાજરી વધી ગઈ હોત. ગરમી પડી હોય ટાઈમસર તો બાજરી નું ઉત્પાદન સારું મળત, અને અત્યાર સુધી કટિંગ પણ થઈ ગઈ હોત. અને ચાર ની જો ટંકી મળી, ચારે અત્યારે મેં બગડ આવ્યો, ચારે આવક ના આવે. હા, ચાર નો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. સોલ્વ થઈ ગયો. હવે બીજા કોઈ ખેડૂતો ને કે આવું હોય કે શિયાળામાં બાજરી હોય કે ના હોય? વવરા હોય 100%, અને આપડે તો કાયમ માટે વાપવા ના જાવી. શિયાળામાં ખેડૂતે એનું પણ રિઝલ્ટ બહુ સરસ. બીજા કોઈ ખેડૂતો કહેતા હોય કે ભાઈ શિયાળામાં બાજરી અને જાર ના થાય, પણ આ તદ્દન ખોટી વાત છે. શિયાળામાં પણ બાજરી અને જાર થઈ શકે. હવે લગભગ અઠવાડિયાની અંદર કટિંગ થવાની શક્યતા છે. જો ખેડૂત મિત્રો તમને અમારા દ્વારા મળતી માહિતી સારી લાગતી હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરો. બરાબર, આભાર. જય જવાન જય કિસાન.